આપ નિહાળી રહ્યા છો ચેનલ કેળવણીની કેળી. જો આપને અમારો વિડીયો પસંદ આવે તો સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં. મિત્રો, આજનો ટોપિક છે પ્રજ્ઞા ધોરણ 2 વિષય ગુજરાતી એકમ 13 ચપટી વાગે પટ પટ પટ. તો હવે એમાં આપણે આગળ જોઈએ. પહેલી પ્રવૃત્તિ આવે છે કે શિક્ષકની મદદથી શબ્દોનું વાંચન કરો. અહીંયા શબ્દો આપેલા છે, આપણે એને હું બોલાવું એ રીતે બોલવાના છે. પેલો શબ્દ છે, જુઓ, ચીઠ્ઠી. ફરીથી બોલશું, ચીઠ્ઠી. ત્યાર પછી છે માપપટ્ટી, માપપટ્ટી. ત્યાર પછી છે રડિયો, રડિયો. ત્યાર પછી આવે છે કહ્યું, કહ્યું. ત્યાર પછીનો શબ્દ આવે છે પટ, પટ. ત્યાર પછી આવે છે શબ્દ ઝટ, ઝટ. ત્યાર પછી છે છઠ્ઠો, છઠ્ઠો. ત્યાર પછી શબ્દ આવે છે કક્કો, કક્કો. ત્યાર પછીનો શબ્દ છે સજ્જ, સજ્જ. ત્યાર પછીનો શબ્દ છે ધક્કો, ધક્કો. હવે આપણે આગળની પ્રવૃત્તિ જોઈએ. હવે તમે જે રેલગાડી બનાવો છો એ રીતે અહીંયા રેલગાડી બનાવવાની છે. હવે રેલગાડી આપણે નીચે ગોઠવવાની છે. તો તમને ખ્યાલ છે કે રેલગાડીની શરૂઆત હંમેશા એન્જિનથી થાય. તો પેલા વેલા જે આ એન્જિનનું કાર્ડ છે, જોઈ શકો છો ને તમે, આ એન્જિનનું કાર્ડ છે, એને પેલા આપણે નીચે ગોઠવીએ. ત્યાર પછી એન્જિનના કાર્ડ પછી લેવાનું છે, જો એમાં શું આવ્યો છે છેલ્લો શબ્દ, તો કે ભાઈ. તો ભાઈ સાથે બંધ બેસતો શબ્દ કયો લેવાનો થશે, બહેન કે દાદી કે મમ્મી. તો બહેન આ શબ્દ નીચે લેવાનો થશે. તો આપણે અહીંયા નીચે આ શબ્દ વાળું કાર્ડ લઈ લઈએ. હવે આ ડબ્બાને જોડતા છેલ્લો શબ્દ આવ્યો છે દાદા. તો દાદા સાથે દાદી કે મમ્મી કયો શબ્દ આવશે, તો કે દાદી, દાદી શબ્દ આવશે. તો એ ડબ્બો લઈએ. હવે જો છેલ્લો શબ્દ છે પપ્પા, તો પપ્પાની જોડે કયો ડબ્બો જોઈટ થશે, ટૂંકમાં આ કાર્ડ પપ્પા, તો કે મમ્મી એ કાર્ડ લેવાનો થશે. આખી રેલગાડી તૈયાર થઈ ગઈ. જો તમે જોઈ શકશો, ભાઈ તો કે બહેન, દાદા તો કે દાદી, પપ્પા તો કે મમ્મી. હવે આપણે આગળનું કાર્ડ જોઈએ. જો અહીંયા જે શબ્દ આવે વાંચવાના છે. જો આ પહેલો શબ્દ જે આવ્યો છે એ વાંચવા પ્રયત્ન કરશું આપણે. તો પેલો શબ્દ છે ચડ્ડી. મારી સાથે તમારે પણ બોલાવવું એટલે બોલવાનું છે, ચડ્ડી. ત્યાર પછીનો શબ્દ છે મુઠ્ઠી, મુઠ્ઠી. ત્યાર પછીનો શબ્દ છે પટ્ટો, પટ્ટો. ત્યાર પછીનો શબ્દ આવે છે ખચ્ચર, ખચ્ચર. ત્યાર પછી શબ્દ આવે છે મચ્છર, મચ્છર.
ત્યાર પછી છે ચિઠ્ઠી, ચિઠ્ઠી. ત્યાર પછીનો શબ્દ આવે છે જબ્બર, જબ્બર. ત્યાર પછીનો શબ્દ આવે છે પપ્પા, પપ્પા. પછી મમ્મી, મમ્મી. ડબ્બો, ડબ્બો. બુટ્ટી, બુટ્ટી. કબડ્ડી, કબડ્ડી. માપ પટ્ટી, માપ પટ્ટી. થપ્પો, થપ્પો. મિત્રો, આ શબ્દો તમે બધા બોલ્યા છો અને ઘરેથી હોમવર્કમાં પણ લખી શકાય છે. હવે આપણે આગળનું કાર્ડ જોઈએ. અહીંયા શબ્દના કાર્ડ આપ્યા છે, એને ગોઠવી અને વાક્ય બનાવવાના છે. જો આમાં બધા આડાવડા છે, જો પેલું શબ્દનું કાર્ડ છે રમવા, આંગણું, ઝાવ, કબડ્ડી, ચોખ્ખું, રાખવું, કાંસકો, નખ, જોઈએ, ચોખ્ખો, સ્વચ્છ, રાખવા. તો આને આપણે વાક્યમાં પ્રયોગ કરવા માટે કાર્ડ શોધી અને ગોઠવવાના છે. જો આપણે શરૂઆત કરીએ તો પહેલું કાર્ડ આપણે લઈએ, જો આંગણું, બરાબર. પછી એની જોડે બીજું કાર્ડ લેશું ચોખ્ખું, અને એની સાથે ત્રીજું કાર્ડ લેશું રાખવું. જો આખું વાક્ય બન્યું છે આંગણું, ચોખ્ખું, રાખવું. જો કઈ રીતે લખાય છે, તો કે આંગણું, ચોખ્ખું, રાખવું. હજુ બીજું વાક્ય બનશે કબડ્ડી રમવા જાઓ, કબડ્ડી રમવા જાઓ. તો એ વાક્ય બનશે કબડ્ડી રમવા જાઓ. ત્યાર પછીનું વાક્ય બનશે નખ સ્વચ્છ રાખવા, નખ સ્વચ્છ રાખવા. વાક્ય અહીંયા લખવાનું થશે નખ સ્વચ્છ રાખવા. ત્યાર પછીનું કાંસકો ચોખ્ખો જોઈએ. વાક્ય બન્યું કાંસકો ચોખ્ખો જોઈએ. તો એ આ રીતે લખાશે કાંસકો ચોખ્ખો જોઈએ. હજી આપણે આગળની પ્રવૃત્તિ જોઈએ. ત્યાર પછીની પ્રવૃત્તિ છે શબ્દ વાંચો અને લખો. જો આ શબ્દ તમારી સ્વાધ્યાયપોથીમાં પણ હશે, એમાં સામે આ શબ્દને વાંચી અને લખવાના છે. જો પેલો શબ્દ છે એ વાંચીએ આપણે, તો કયો આવશે, તો કે ટકર. કયો આવશે પેલો શબ્દ? ટકર. હવે એને બાજુમાં લખવાનો છે ટકર, ટકર. બે વખત લખવાનો છે. પછી જો ગુબ્બારો, ગુબ્બારો. બે વખત લખવાનો છે. ત્યાર પછીનો શબ્દ આવે છે થપ્પો, તો અહીંયા લખવાનો છે થપ્પો. પાછો લખવાનો છે થપ્પો. ત્યાર પછીનો શબ્દ આવે છે ખચ્ચર, ખચ્ચર. ત્યાર પછી એકો, એકો. પછી છે જબ્બર, જબ્બર. પછી છે શક્કરિયું, શક્કરિયું. ત્યાર પછી આવે છે લક્કડ ખોદ, લક્કડ ખોદ. ત્યાર પછીનો શબ્દ છે ધક્કો, ધક્કો. ત્યાર પછી
સકરટેટી, સકરટેટી. વિદ્યાર્થી મિત્રો, ત્યાર પછીની પ્રવૃત્તિ જોઈએ આપણે. તો હજુ પણ એ જ રીતે શબ્દ લખવાના છે. પપ્પા, પપ્પા. પછી પટ્ટો, પટ્ટો. ત્યાર પછીનો શબ્દ કયો આવે છે? વાંચો જી તમે. હા બરાબર છે, મુઠ્ઠી, મુઠ્ઠી. પછી કબડ્ડી, કયો શબ્દ આવે છે? કબડ્ડી. ત્યાર પછી ડબ્બો, ડબ્બો. ત્યાર પછી આવે છે બુટ્ટી, બુટ્ટી. ત્યાર પછીનો શબ્દ આવે છે ચડ્ડી, ચડ્ડી. ત્યાર પછી આવે છે ચિઠ્ઠી, ચિઠ્ઠી. ત્યાર પછીનો શબ્દ આવે છે માપ પટ્ટી, ત્યાર પછીનો શબ્દ આવે છે માપ પટ્ટી. હવે ત્યાર પછીની આપણે પ્રવૃત્તિ જોઈએ. એક ચિત્ર આપ્યું છે, આ ચિત્રને જોવાનું છે અને એના આધારે વાક્યો બનાવીને લખવાના છે. જો તમે ચિત્રમાં જોશો તો ઘણું બધું છે. દૂર ડુંગર દેખાય છે, પંખી આકાશમાં ઉડે છે, વીજળીના થાંભલા દેખાય છે, ખેડૂત ખેતરમાં છે, ખેતરમાં પાક ઊભો છે, પાક ઉગના બાજુમાં બાળકો રમે છે, એક સ્ત્રી છે, એમના માથે ઘાસનો વારો છે. તો આવું ઘણું બધું તમને એમાં દેખાય છે, બરાબર. તો આમાંથી જે દેખાય છે એના આધારે આપણે વાક્યો બનાવવાના છે. જો અહીંયા મેં બે વાક્ય બનાવ્યા છે, આપણે જોઈએ. ઘણા બધા વાક્યો તમે બનાવી શકો તમારી રીતે, એવું નથી કે હું લખું એ જ લખવાના છે. ચલો જોઈએ આપણે. જો મેં પેલું વાક્ય બનાવ્યું છે કે આ ખેતર છે, ત્યાર પછી બીજું વાક્ય મેં બનાવ્યું છે ખેતરમાં પાક લહેરાય છે, ત્યાર પછીનું મેં વાક્ય બનાવ્યું છે ખેડૂતના ખંભે પાવડો છે. જોયું તમે, દેખાય છે ખેડૂતના ખંભે પાવડો. હા, પછી છે સ્ત્રીના માથે ઘાસનો ભારો છે અને બાળકો રમે છે. જો મેં અહીંયા પાંચ વાક્ય બનાવ્યા છે, તો તમે આમાંથી ઘણા બધા વાક્યો બનાવી શકો. ચાલો હવે આગળ જોઈએ. જો અહીંયા એક પાઠ આપ્યો છે, આપણે એનું વાંચન કરવાનું છે. જો હું અહીંથી વાંચન કરું છું, અચાનક જ આંખ ખુલી ઋષભે જોયું કે સવાર થઈ ગઈ છે, તેણે બ્રશ કર્યું, ગરમ પાણીથી સ્નાન કર્યું, ઇસ્ત્રીબંધ કાળી ચડ્ડી અને ઝભ્ભો પહેર્યા, કાળા રંગનો પટ્ટો પહેર્યો, ટાઈ પણ પહેરી. ગઈકાલે ઋષભ શાળાએ જઈ શક્યો ન હતો, કારણ કે એના મામાની સાથે અંબાજી ગયો હતો. ત્યાં તે ઉડન ખટોલામાં બેસીને ગબ્બર પર ગયો હતો, તેથી આજે પપ્પા પાસે એણે ચિઠ્ઠી લખાવી લીધી, જે તેણે ઝભ્ભાના ઉપરના ખિસ્સામાં મૂકી શાળાએ જવા નીકળ્યો. રસ્તામાં એને ડિમ્પલ મળી, તે આજે ખૂબ ખુશ હતી. ઋષભે એની ખુશીનું કારણ પૂછ્યું. ડિમ્પલે કહ્યું, મમ્મીએ આજે મને નવી બુટ્ટી લાવી આપી છે. બંને શાળા સાથે શાળાએ પહોંચ્યા. ગણિતના
તાસમાં ઋષભ ફૂટપટ્ટીનો ઉપયોગ શીખ્યો. સાંજે વ્યાયામના તાસમાં તે બીજા દોસ્તો સાથે કબડ્ડી રમ્યો. જો આ રીતે પાઠ વાંચ્યો આપણે, એમાં તમે જોઈ શકશો કે આ લાલ અક્ષર વાળા શબ્દો છે, દેખાય છે? સ્નાન, પટ્ટો, ઝભ્ભો, ચડ્ડી, ગબ્બર, પપ્પા, ચિઠ્ઠી, ખિસ્સામાં, રસ્તામાં, ડિમ્પલ, મમ્મીએ, બુટ્ટી, પહોંચ્યા, ફૂટપટ્ટી, શીખ્યો, વ્યાયામ, દોસ્તો ને કબડ્ડી. તો આ શબ્દ છે બધા જો જોડાક્ષર વાળા શબ્દો છે. તો આ રીતે તમારી પાસે પણ જો ચોપડી છે એની અંદર તમે આવા જોડાક્ષર વાળા શબ્દ જોઈ શકશો અને એનું વાંચન કરી શકશો. હવે આપણે આગળ જોઈએ. જો અહીંયા નવા શબ્દ બનાવીને લખો, તો જો આ ક અને આ જોડાક્ષર વાળો કો, એટલે કક્કો, કયો શબ્દ બનશે? કક્કો. તો એ આપણે અહીંયા લખવાનો છે, કક્કો. ત્યાર પછી બીજો શબ્દ એ રીતે બનશે, ધક્કો. તો એ પણ આપણે અહીંયા લખવાનો છે, ધક્કો. હવે ત્યાર પછીની પ્રવૃત્તિ જોઈએ, તો એ જે શબ્દ આપણે બનાવ્યા હતા એ જ રીતે અહીંયા શબ્દ બનાવવાના છે. જો અ અને સ અડધો અને ત, અસ્ત, કયો શબ્દ બનશે પેલો? તો કે અસ્ત. ત્યાર પછી તો કે સૂર્યાસ્ત, એ શબ્દ લખશું, સૂર્યાસ્ત. ત્યાર પછીનો શબ્દ બને છે વ્યસ્ત. ત્યાર પછીનો શબ્દ બને છે શિસ્ત. ત્યાર પછીનો શબ્દ બને છે ચુસ્ત. ત્યાર પછીનો શબ્દ બને છે મસ્ત. અને ત્યાર પછીનો શબ્દ બને છે હસ્ત. હવે ત્યાર પછીની પ્રવૃત્તિ જોઈએ. સરખા ઉચ્ચાર વાળા શબ્દો લખો. આપણે થોડી વાર પહેલા શબ્દો જોયા હતા, જો અહીંયા આપ્યા છે, ચિઠ્ઠી, મુઠ્ઠી, તમે જોઈ શકો છો ને, જો આપેલા છે ચિઠ્ઠી, મુઠ્ઠી, પટ્ટી. તો હજુ એવા ઘણા બધા શબ્દ બની શકે, જોઈએ. જો માપ પટ્ટી, પછી છે બુટ્ટી, ત્યાર પછીનો શબ્દ બને ચડ્ડી, ત્યાર પછી કબડ્ડી, પછી મચ્છર, પછી જબ્બર, પછી ખચ્ચર, પછી ડબ્બો, ઝભ્ભો, પપ્પા, મમ્મી અને થપ્પો. આ રીતે સરખા ઉચ્ચાર વાળા શબ્દો લખવાના છે આપણે. હવે ત્યાર પછી જોઈએ આગળ. જો અહીંયા તમારી સામે એક ચિત્ર છે, ચિત્રમાં શું શું દેખાય છે એ પેલા જોઈ લો, પછી એના આધારે આપણે પ્રશ્નો જોવાના છે. ચાલો જો આપણે ઓળખવા પ્રયત્ન કરીએ. તો આ શેનું ચિત્ર છે? સરસ, આ તો તમે બધાએ જોયું જ હશે, બધાની ઘરે પણ હોય છે. શેનું ચિત્ર છે? બિલાડી. સરસ. પછી આ વાઘ છે, પછી આ ઘેટું છે, પછી આ શિયાળ છે અને આ બંદૂક છે. તો આપણે અહીંયા બાજુમાં એના પ્રશ્ન આપ્યા છે કે ચિત્રમાં શું શું દેખાય છે તેના નામ લખો. હવે પેલો પ્રશ્ન છે, એમાં આપણને ચિત્રમાં જે દેખાય છે એના નામ લખવાના છે. તો તમે જોઈ શકશો, આપણે લખીએ બિલાડી પેલા, પછી વાઘ, પછી બંદૂક, ઘેટું અને શિયાળ. આ તમને ચાર પાંચ ચિત્રો છે એના નામ લખ્યા છે. હવે એની નીચેનો પ્રશ્ન છે કે કોઈ પણ ત્રણ ચિત્રના શબ્દનો ઉપયોગ કરી અને વાક્ય લખો. જો હું અહીંયા વાક્ય બનાવ્યા છે કે આ બિલાડી છે, ઘેટું પાલતુ પ્રાણી છે, વાઘ જંગલમાં રહે છે.
અહીંયા તમારો 13મો એકમ ચપટી વાગે પટપટ આ પૂર્ણ થાય છે. હવે ત્યાર પછીના એકમ માટે અમારો વિડીયો જોતા રહેશો. જો મિત્રો આપને અમારો વિડીયો પસંદ આવ્યો હોય તો લાઇક કરવાનું ભૂલશો નહીં અને ચેનલ સબસ્ક્રાઇબ કરવાનું પણ ભૂલશો નહીં. અસ્તુ.